नमस्कार मित्रों, महादेव हर। हूँ योगीराज, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनी अपेक्षा मुजब वीडियो से अमे लावीए छीए, तेमज अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर और सब्सक्राइब करवा बदल आप सबनो खूब खूब आभार। मित्रों, डिस्प्ले पर तमे जोई रह्या छो, होम लर्निंग कार्यक्रम है, गुजरात शिक्षण विभाग द्वारा कार्यक्रम है आयोजित है। बाळको घरे बैठा ज माणी शकशे ज्ञाननो अखूट खजानो। तो मित्रों, जोईए टीवीना माध्यमथी दूरदर्शन केन्द्र डीडी गिरना चैनल पर विद्यार्थीओ माटे होम लर्निंग प्रोग्राम है। धोरण 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવો કાર્યક્રમ છે। 13 સપ્ટેમ્બર 2020 નો જે કાર્યક્રમ છે, એડવાન્સમાં એક દિવસ અમે અગાઉ મિત્રો લાવીએ છીએ વિડીયો, જે ડીડી ગિરના ચેનલ પર પ્રસારણ નિહાળવાનું આપ ચૂકી ગયા હોય તો જરાય મૂંઝાવાની જરૂર નથી। આ જે પીડીએફ ફાઇલ છે, ફોટો છે, તેમાં ફક્ત ટચ કરીને તમે વિડીયો છે, પાઠ્યપુસ્તક છે, ડાઉનલોડ કરી શકશો, તેમજ જોઈ શકશો। તો મિત્રો, શરૂઆત કરીએ 13 સપ્ટેમ્બર 2020 નો કાર્યક્રમ છે। રવિવાર છે, રવિવારના દિવસે ધોરણ 9મું અને ધોરણ 12મું એ રીતે આવે છે મિત્રો। ઘણી વખત ધોરણ 11મું અને 12મું આવે છે, બરોબર છે। તો જોઈએ આપણે રવિવારનો દિવસ છે, તો રવિવારે આપણે ધોરણ 9 અને 12ના વિડીયો છે ડીડી ગિરના ચેનલ ઉપર જોવાના છીએ। તો મિત્રો, અહીં આપણે વિષય આપેલો છે, ધોરણ છે, પ્રસારણનો સમય છે, તેમજ વિડીયો માટે ક્લિક કરો અને પાઠ્યપુસ્તક માટે ક્લિક કરો। તો મિત્રો, ધોરણ 12મું આપણે લઈ જીવવિજ્ઞાન વિષય છે, બપોરે 3 થી 4 કલાકનો ટાઈમ છે, સામે વિડીયો માટે ક્લિક કરો એવું છે મિત્રો। તો વિડીયોનું જે સિમ્બોલ છે તેના ઉપર હું ક્લિક કરું છું, ધોરણ 12મું। તો મિત્રો, ક્લિક કરતાં જ આ મુજબનું જે સિમ્બોલ છે તમને શો થશે, જેમાં તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર હોય તેના ઉપર ક્લિક કરીને તમે વિડીયો છે ઓપન કરી શકો છો। મારા મોબાઈલમાં સેમસંગ ઇન્ટરનેટ બ્રાઉઝર છે, તો તેના ઉપર હું ક્લિક કરું છું। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્ટાન્ડર્ડ 12th છે, બાયોલોજી સબ્જેક્ટ આપેલો છે, 13 સપ્ટેમ્બર 2020। અહીં મિડલમાં મિત્રો પ્લેનું બટન છે, તેના ઉપર હું ક્લિક કરીશ। મિત્રો, ફરીથી મિડલમાં પ્લેનું બટન છે, તેના ઉપર હું ક્લિક કરું છું। નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના માધ્યમથી હું રાજીવ જોશી ધોરણ 12 જીવવિજ્ઞાન વિષયના 4th ચેપ્ટર પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરવા આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। મિત્રો, આ લેક્ચર સિરીઝમાં આપણે ભારતના મિત્રો આપણે જે વિડીયો જોયો ધોરણ 12નો જીવવિજ્ઞાન વિષયનો, તેનું પાઠ્યપુસ્તક કઈ રીતે આપણે ડાઉનલોડ કરશું તેનો જે એકમ છે, બરાબર છે। તો જોઈએ પાઠ્યપુસ્તકનું સિમ્બોલ છે ધોરણ 12ની સામે, તેના ઉપર હું ક્લિક કરીશ। તો મિત્રો, અહીં તમારું મેલ આઈડી છે, સૌ પ્રથમથી લોગિન રાખવાનું રહેશે, અન્યથા પાઠ્યપુસ્તક છે ઓપન નહીં કરી શકો, તેમજ ડાઉનલોડ પણ નહીં થાય। તો ઓકે બટન ઉપર હું ક્લિક કરીશ। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રકરણ 4 છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય, જે ઓપન થઈ ગયું છે। કલરફુલ પાઠ્યપુસ્તક છે, ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલું છે મિત્રો। એનસીઆરટી અભ્યાસક્રમ મુજબ જે નવો અભ્યાસક્રમ છે એ જ લેવામાં આવેલો છે। તો જોઈએ મિત્રો આપણે ડાઉનલોડ કઈ રીતે કરશું। અહીં ઉપર જમણી બાજુ તમને 3 ડોટ આપેલા છે, તેના ઉપર હું ક્લિક કરીશ। તો મિત્રો, ક્લિક કરતાં જે પોપઅપ બટન છે ઓપન થયેલું છે, અહીં ડાઉનલોડ નામનું જે ઓપ્શન છે તેના ઉપર હું ક્લિક કરું છું। તો મિત્રો, નોટિફિકેશન પણ આવી ગઈ છે, તેમજ પાઠ્યપુસ્તકનો એકમ છે ડાઉનલોડ પણ થઈ ગયો છે। તો આ રીતે આપની જરૂરિયાત મુજબ તમે તમારા મોબાઈલમાં, લેપટોપમાં, પીસીમાં જે એકમ છે તેને સાચવીને રાખી શકો છો, તેમજ વધુ જરૂરિયાત હોય તો તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો, જેથી તમારું પ્રોપર વર્ક છે ખૂબ સારી રીતે થાય। તેમજ મિત્રો, ધોરણ 1 થી 12ના તમામ પાઠ્યપુસ્તક જો આપ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો તેનો વિડીયોઝ પણ અમે બનાવેલો છે, જે આપના ધોરણના તમે ફક્ત ફોટા ઉપર ટચ કરીને તમામ પાઠ્યપુસ્તક છે ડાઉનલોડ કરી શકશો, તેની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તો મિત્રો, આ રીતે આપ ધોરણ 9નો વિડીયોઝ પણ નિહાળી શકશો, પ્રોસેસ સેમ રહેશે બધામાં। જે રીતે આપણે ધોરણ 12નો વિડીયો જોયો એ રીતે તમે ધોરણ 9નો વિડીયો જોઈ શકશો। સારું મિત્રો, આશા રાખું છું કે મેં જે આપેલી માહિતી છે આપને સમજાણી હશે, તેમજ આમાં કંઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો, આન્સર હું આપને આપીશ। તેમજ મિત્રો, હાલ સપ્ટેમ્બરમાં જે એકમ કસોટી લેવાશે તે બાબતના ધોરણ 3 થી 12ના મોડેલ પેપર પણ અમે મૂકીએ છીએ, તેમજ મોડેલ પેપરનું સોલ્યુશન પણ અમે સ્ટેપ બાય સ્ટેપ મૂકવાના છે। તેમજ 27-28 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સરકાર તરફથી એકમ કસોટી લેવાશે, તેના જે પેપર છે એ પણ એડવાન્સમાં મૂકશું, તેમજ સોલ્યુશન પણ અમે મૂકવાના છીએ। સારું મિત્રો, આટલું રાખીએ, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત।